स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपा श्रितसकलजीवतिसुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ જય સ્વામી સદગુરુ નિષ્કુળન સ્વામી ગુણ ગ્રાહક ગ્રંથ ની અંદર છેલ્લે તેજ ગુણ વર્ણન સ્વામી કરે છે અને સ્વામી છેલ્લે એમ કે છે કે એક અગ્નિ ઘરમાં ધુમાડો કરે છે જ્યારે એક અગ્નિ ઘરમાં પ્રકાશ કરે છે ધુમાડો કરવાવાળો અગ્નિ કોઈને ગમતો નથી એવી રીતે જેના જીવનની અંદર કાચી સમજણ હોય એ વ્યક્તિ પોતે પણ ધુમાડાવાળો રહે છે અને એની સમજણ દ્વારા બીજા સુધી પહોંચેલી એની વાત પણ અનેકને ધુમાડાઓ કરી દે છે કેતા આંખો બાળે છે હૃદય બાળે છે કહેતા એની ભક્તિમાં વિઘ્ન કરે છે આગળ સ્વામી આવે જળ ગુણ વર્ણન લખે છે આકાશ વાયુ અને તેજ ત્રણનો સ્વામીએ ગુણ અને અવગુણ બંને લખ્યા હવે વાયુ ગુણ અરે જળ ગુણ એ જળની અંદર કયા ગુણ રહ્યા છે એ જળ કેવું હોય ત્યારે ગુણકારી છે કેવું હોય ત્યારે અવગુણવાળું છે એના દ્વારા સ્વામી આપણા જીવનની સાથે થોડી સરખામણી કરશે જળ ગુણ વર્ણન નિરખો અરુવાહી વિધ મીઠો ખારો માનીએ પીને માહી પ્રસિદ્ધ નિરખો ગુણ જન મીઠો ખારો નીર પીને માહી પ્રસિદ્ધ સ્વામી કે છે આવે જળનો ગુણ નીર એટલે કે પાણીનો ગુણ બે પ્રકારના એના ગુણ અને અવગુણ છે બે પ્રકાર છે એક પાણી મીઠું છે અને એક પાણી ખારું છે સમુદ્ર કોઈ દિવસ ખૂટે નહીં તળાવની અંદર ભરેલું પાણી હોય તો એ ખૂટે સુકાઈ જાય વરસાદ ન પડે તો નદીઓના નીર પણ સુકાઈ જાય છે વરસાદ જો એક વરસ બે વરસ મોડો આવે તો નદીઓ પણ સુકાઈ જાય પણ સમુદ્ર સુકાય સમુદ્ર ભરેલો ભરેલો જ રહે છે સમુદ્ર ક્યારેય છલકાતો નથી ને સમુદ્ર ક્યારેય ખૂટતો નથી આટલી મોટી મોટાઈ સમુદ્ર પાસે હોવા છતાં પણ સમુદ્રનું જળ પીવાનું કોઈ પસંદ કરતું નથી કારણ કે એનું પાણી ખારું છે પહેલાં ગામડાના લોકો તળાવેથી જ પાણી ભરતા તળાવ ગામનું હોય એ તળાવમાંથી જ પાણી ભરી લાવતા ગામની નજીકમાં નદી વહેતી હોય તો નદીમાંથી પાણી ભરતા તળાવ અને નદીનું પાણી ભલે સુકાઈ જાય એવું હોય ભલે થોડું હોય છતાં પણ એ મનુષ્યના ઉપયોગમાં આવે છે સમુદ્ર મહાન છે સમુદ્ર મોટો છે સમુદ્ર ઊંડો છે સમુદ્ર અઘાધ છે સમુદ્રને પાર નથી બાંધવી પડતી મર્યાદાવાળો છે સમુદ્ર આખી પૃથ્વીના પટ ઉપર સૌથી વધારે જગ્યા રોકીને બેઠેલો છે સિત્તેર ટકા પાણી છે છતાં પણ એ સમુદ્રના પાણીથી કોઈ મનુષ્યની પ્યાસ છીપાતી નથી આ જળના ગુણ પાસેથી આપણા જીવનની અંદર આપણે એ શીખવાનું છે આપણી ગમે તે મોટાઈ હોય આપણી ગમે એટલી ઊંચાઈ હોય આ જગતની અંદર આપણી ગમે એટલી ગમે એટલી પહોળાઈ હોય આ જગતની અંદર પણ આપણું જીવન જો કોઈની પ્યાસ ન બુજાવી શકે તો એવી મોટાઈ એવી ઊંડાઈ એવી પહોળાઈ બેકાર છે બેકાર છે નિરર્થક છે જે મોટાઈ કોઈ તરસ્યાની પ્યાસ ના બુજાવે રૂપિયા વાળો થઈ ગયો લાખ રૂપિયાની રોજ કોફી પીવે એટલો મોટો થઈ ગયો ત્રણ લાખ રૂપિયાની ચા પીવે એટલો એટલો મોટો થઈ ગયો રૂપિયાની તો આમ નદીઓ વહેતી હોય સમુદ્ર ભર્યો હોય એટલા રૂપિયા પ્રારંભની અંદર હોય પણ કોઈ ગરીબની આંતરડી જો ન ઠારી શક્યો તો એ મોટાઇ શું કામની જે આ હાળ માસને ચામડાને એને બે લાખની ત્રણ લાખની ચા આપી હશે કોફી આપી હશે આઈસક્રીમ આપ્યા હશે એમના વચ્ચે એક એક એડવર્ટાઇઝ આવી હતી બે વર્ષ પહેલાં એક હરીભગતે બતાવી હતી એસી હજાર ડોલરનો આઈસ્ક્રીમ કોઈ પર્વત ઉપર જઈને આફ્રિકામાં જઈને જમવાનો એક જણની ફી સિત્તેર હજાર ફ્લાઇટ સહિત અને બે જણ હોય તો એક લાખ વીસ હજાર જેને જવું હોય તે કોઈ હરીભગત હતા હું તો ભૂલી ગયો અત્યારે કોણ હતા એ બતાવ્યું હતું મને એટલા રૂપિયા જેની પાસે વધારાના પડ્યા હોય ને એ વાપરી શકે બીજો ના વાપરી શકે બીજો તો છે ને ઘરની અંદર મશીન લાવે કા સ્ટોરમાં ચોખ્ખો મળતો હોય એ આઈસ્ક્રીમ લાવીને બાઉલ જમી લે પાંચ ડોલર ડોલ મળે છે આખી એ જમી લે કાં ઘરમાં બનાવીને જમી લે ભગવાનનો ભગત હોય તો પણ જેની પાસે ઝાઝા રૂપિયા હોય એને પહાડ ઉપર જઈને એટલો બાઉલ આઈસ્ક્રીમ ખાવા લાખ ડોલર ખર્ચવા પડે પણ એવાય હશે તો ખરા ને તો જ એની એડવર્ટાઈઝ આવતી હશે ને ત્યાં જતા તો હશે ને કોઈક લોકો આ દુનિયામાં કેટલા લોકો પાસે કેટલા બધા રૂપિયા છે કેટલા રૂપિયા છે એમાં છે ઘણા એવા છે કે જે સમાજને માટે વાપરે છે પણ ઘણા એવા છે કે જેનું નામ ભલે પહેલા નંબરે રહ્યું કે દસમા નંબરે હોય પણ સમાજ માટે ઉપયોગી નથી થઈ શકતા કેટલા મોટા છીએ એના કરતાં કેટલા બીજાના ઉપયોગમાં આવીએ છે સૌથી વધારે જરૂરી છે કેટલા લોકો એવા છે હમણાં જ આ કોવિડ ચાલે છે એ પીરિયડની અંદર ઘણા બધા આ વોટ્સએપને બધાની અંદર છે ને તમે બધા બધું બહુ પ્રકારનું આવતું હોય પણ જીવને કચરપટ્ટી વાંચવામાં કચરપટ્ટી જોવામાં જેટલો ઇન્ટરેસ્ટ પડે એટલું સારું જોવામાં ઇન્ટરેસ્ટ નથી પડતો એમાં ઘણા વિડીયો એવા આવ્યા હતા એ સમયે કે ગામડાની અંદર ગામડામાં ગરીબ લોકો હોય અને મધ્યમ વર્ગના લોકો હોય મોટે ભાગે ગામડામાં તો મધ્યમ વર્ગને ગરીબ બે જ હોય કારણ કે તવંગરો બધા શહેરોમાં જતા રહ્યા હોય તો જે મધ્યમ વર્ગના લોકો હોય એ મધ્યમથી પણ થોડાક નીચા હશે એવા લોકોએ પોતાના ઘરમાં જે અનાજની કોઠીઓ ભરેલી હતી એ પરિવારો પોતે અનાજની કોઠીઓમાંથી અનાજની કોથળીઓ બનાવીને એ જ ગામના ઝૂંપડામાં રહેતા લોકોને લારી લઈને નીકળ્યા હતા સો સો રૂપિયા આપતા હતા એનું કોઈ જગ્યાએ છાપામાં નામ નહીં આવે એને કોઈ પ્રસિદ્ધ નહીં કરે કે આ વ્યક્તિ આવું કાર્ય કર્યું એ નાનો છે વ્યક્તિ પણ બીજાની ભૂખ અને તરસને બુજાવા વાળો થયો કરોડો વંદન છે એવા વ્યક્તિઓને જેને આવો વિચાર આવ્યો જેને આવો વિચાર આવ્યો ને એને કરોડો વંદન છે અને ઘણા એવા હશે મોટી મોટી ગાડીઓમાં ફર્યા હશે કેટલાય રૂપિયા હશે આવો સમય કપરો આવ્યો વિચાર શુદ્ધો નહીં થયો હોય કે લાવો કોઈ ગરીબને ગોતું અને એની ભૂખને બુજાવું કોઈ તરસ્યો હોય એની તરસને છીપાવું આવો વિચાર શુદ્ધો નહીં આવ્યો હોય પોતાની ગાડીમાંથી ઉતરીને એવા પણ હશે અને એવા તવંગરો પણ હશે કે જેને કરોડો રૂપિયાની અંદર વાપર્યા છે લાખો રૂપિયા વાપર્યા છે પૃથ્વી કઈ વાંધી નથી હોય છે એવાય હોય છે પણ એ તો જે રૂપિયાવાળા હોય એને તો કદાચ માની લો કે જેની પાસે એક લાખ કરોડ રૂપિયા પડ્યા હોય અને એ કદાચ સો કરોડ રૂપિયા વાપરે છે તેનું નામ બહુ મોટું કહેવાય કે સો કરોડ વાપર્યા પણ એની પાસે એક લાખ કરોડ પડ્યા છે પણ જે વ્યક્તિ પાસે પોતાનું જ ખાવા પૂરતું છે ને એ વ્યક્તિ જ્યારે કોઠીમાંથી કાઢીને નાની નાની કોથળીઓ કરીને પોતાના ગામના ગરીબો સુધી પહોંચાડે એ કામ કરવાનું છે આપણે નદી જેવા થવાનું છે આપણે તળાવ જેવા થવાનું છે સમુદ્ર પાસેથી જે ગુણ લેવાનો છે એ જુદો છે અહીં જે સ્વામી વર્ણન કરે છે ખારાશ એ ખારાશને કાઢવાની છે આપણે ગમે એટલી મોટાઈને અને પાછું વ્યક્તિને કેવું થાય છે જેટલો મોટો થાય ને એટલી ખારાશ આવતી જાય જેટલી મોટાઈ આવતી જાય એટલી ખારાશ આવતી જાય ખારાશનો અર્થ એ છે કોઈના પ્રત્યે ક્રૂરપણું કોઈની સાથે ક્રૂર રીતે વર્તવું કોઈનું હૃદય ભાંગી જાય એવી રીતે વર્તવું બોલવું કોઈને ધૂધકાર આપવો કોઈના પ્રત્યે દયા કે લાગણી ન રાખવી કોઈના હૃદયને ન સમજવું આ બધી ખારાશ છે આપણા જીવનની આપણા જીવનની આ બધી ખારાશ છે આપણા યોગમાં કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ વ્યક્તિ આવે એને આપણા જીવનમાંથી કોઈ મીઠાશ મળવી જોઈએ મીઠા જળ જેવા થવું પણ આપણા જીવનમાંથી એકલી ખારાસ જ કોઈને મળે આપણું બેસવું ઉઠવું બોલવું ચાલું જોવું ખાવું પીવું બધું જ વાળું હોય હા કોઈની જીભ જ જો બીમાર થઈ ગયેલો હોય તેને તમે શીરો ખવડાવો તો કડવું લાગે એને સીરો દો ને તો એ કેવો લાગે કડવો લાગે કારણ કે એની જીભ કડવી છે એમ કોઈની જીભ ઉપર જ ખારાશ ચોટી ગઈ હોય એ વાત આખી નોખી છે જીભ ઉપર ખારાશ ચોટી ગઈ હોય એ વાત નોખી છે પણ આપણા જીવ ઉપર ખારાશ ચોટી ગઈ હોય તો આપણે કાઢવી જ પડે કાઢવી જ પડે કોઈના પ્રત્યે દયાવાળા થઈએ કોઈના પ્રત્યે લાગણીવાળા થઈએ કોઈના ઉપયોગમાં આવતા શીખીએ એકલી ખારાસ જીવનમાં કામ નહીં લાગે એકલી મોટાઈ મોટાઈથી મળેલી ખારાશ આપણા જીવનમાં કોઈના પ્રત્યેની કોઈ હમદર્દી નહીં કોઈ લાગણી નહીં આપણા જીવનમાં કોઈના પ્રત્યે હેત નહીં પ્રેમ નહીં કોઈના હૃદયને સમજવા માટેની તૈયારી નહીં આવા વ્યક્તિત્વ ગમે એટલા મોટા હોય કદાચ દરિયાને કોઈ મારવા ન જાય દરિયાને કોઈ સુકવવા ન જાય વિચારે કાં તો બહુ મોટો છે પણ એ ખારાશ જે છે ને એની એ દરેકને નડે છે અરે ખારું પાણી તો દરિયામાં કોઈ સ્નાન કરે ને તોય એને પાછું ચોખ્ખા પાણીએ સ્નાન કરવું પડે બોલો દરિયામાં તમે સ્નાન કર્યું હોય ક્યારે તો પછી પાછું ચોખ્ખા પાણીથી નાવું જ પડે ચીકાસ ચોટી જાય ને ખંજવાળ આવે ને એ બધું વાળ એ તમારા કડક કરી દે ક્ષારવાળું પાણી ચોખ્ખા પાણીએ નાવું પડે દરિયો આખો ભરેલો છે એની અંદર જબોડાયેલો વ્યક્તિ એક ડોલ ચોખ્ખું પાણી ગોતે છે દરિયા કરતાં પણ એક ડોલ ચોખ્ખું પાણી વધારે કિંમતી છે એવી રીતે આપણે કેટલા મોટા જગતમાં ગણાયા એના કરતાં પણ કોઈના ઉપયોગમાં એક ડોલ જેવા થઈને કેટલા આવ્યા કોઈને સુખરૂપ કેટલા થયા એ સૌથી અગત્યની વાત છે જો આપણે એવા ન થઈ શક્યા તો આપણે કશું જ મેળવ્યું નથી કશું જ મેળવ્યું નથી માટે કોઈના જીવનની અંદર ઉપયોગી થઈએ કોઈના જીવનની અંદર આપણે કંઈક એને મદદ કરતા શીખીએ કોઈ વ્યક્તિ એને કોઈ કારણસર પગ કાપવો પડ્યો અને આપણે એની પાસે ગયા હવે આપણને ખબર છે કે એના પરિવારને બહુ તકલીફ પડશે આ ભાઈથી જોબ નહીં થાય આ ભાઈથી આવે કશું જ નહીં થાય એ સમયે આપણે જો એને એમ કહીએ તમે ચિંતા ના કરતા તમારો પરિવાર એ મારો પરિવાર છે અમે બધાય તમારી સાથે જ છીએ એવું જો આપણે કોઈને કહીએ એ વ્યક્તિ પણ જાણે કે કોઈએ મને કીધું છે એટલે બધું મારે લઈ ના લેવું એનું પણ કોઈ વ્યક્તિને જ્યારે એવી વ્યથા હોય તકલીફ હોય ત્યારે એટલું જ કે અમે તમારી સાથે છીએ ચિંતા ના કરો તો એ પગ કપાયેલો વ્યક્તિ હોય ને એને જીવવાની ઈચ્છા થાય પણ જેને પગ કપાવવો પડ્યો અને બાજુમાં બેઠો એમ કે આવે તો તમારા પરિવારનું શું તમારે તો પગ કપાવવો પડ્યો તમારી એકની જ નોકરી હતી આવે તમે તો તો શું થાય નહીં એટલે આવે તો બહુ તકલીફ તમારે બહુ તકલીફ બોલો જીવ તો હોય ને તોય મરી જાય પણ કોઈને એમ કે અમે બધા છે ને પાંચ છ જણ ભેગા થઈને તમને થોડું થોડું કરી દેસું ચિંતા ના કરો તો પેલાને કેટલી હિંમત આવે કેટલી હિંમત આવે આ કોવિડનો ટાઈમ ચાલે છે એમાં ઘણાને જોબો બે બે કરતા હોય એક એક કરતા હોય જોબ ના હોય અને ત્યારે જે લોકો એવું કીધું હોય કોઈને કે તમે ચિંતા ના કરતા અમે બેઠા છીએ થોડું 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 કરીશું ને તો તમારા ચાર પાંચ મહિના તો અમે બધા ભેગા થઈને કાઢી લેશું ઓછું આપણે થોડુંક એકાઉન્ટમાં ઓછું રહેશે ને તમને બસો પાંચસો આપશું થઈ જશે અમે પાંચ છ જણા છીએ કાઢી દેશું અને એવી રીતે કોઈને હિંમત આપી દે ને એનું જીવન તળાવ જેવું નદીના નીર જેવું કહેવાય પણ આપણે ગમે એટલા મોટા હોઈએ ગમે એટલા રૂપિયાવાળા હોઈએ ગમે એટલા સુખી હોઈએ પણ કોઈના ઉપયોગમાં ના આવ્યા તો શું કામનું ઘણા લોકો દેશની અંદર ગાડી લાવે તો એ ગાડીને શું કરે ગાડીને કવર ચડાવીને મૂકી દે સમજ્યા ખાલી ઘરની બહાર શોભાની પડી હોય ક્યારેક ક્યારેક એ ગાડી લઈને નીકળે ઘરની બહાર શોભા તરીકે પડી હોય કે બધાને એમ લાગે કે ભાઈ આ ગાડીવાળું ઘર છે ગાડીવાળું છે પણ એ ગામમાં કોઈ બીમાર પડ્યો હોય અચાનક ઇમરજન્સીમાં એને લઈ જવાની જરૂર પડી હોય તો એની ગાડી ઘરની બહાર નીકળે નહીં તે ગાડીને કરવાની શું તમારા ગામનો તમારા ફળિયાનો તમારા પરિવારનો તમારા સમાજનો કોઈ વ્યક્તિ મરણ પથારીએ છે જીવન અને મૃત્યુની વચ્ચે ઝૂલી રહ્યો છે અને એ ટાઈમે આપણી ગાડી કામ ન લાગી તે ગાડી હું કામની હું કામની એ ગાડીની ઉપર ઉભારી ફોટો પડાવે તે આરે આવવાની ઠેક નથી આવવાની અને એવા સમાજના લોકો છે કે જે લોકો અડધી રાત્રે પણ નાની રીક્ષા હોય એની પાસે રિક્ષા હમણાં કોવિડની અંદર આવા બધા સમાચાર આવે ને એ જોવાનો કોઈને ટાઈમ નથી હોતો કારણ કે જીવ કાગડા વૃત્તિ વાળો જ છે કાગડાને જેમ હળેલું ગમે ને એમ હડેલા સમાચાર બધાય વારે વારે ખોલીને જોશે પણ પાંચ વખત નહીં દસ વખત પાઠ કરે જ અને ભક્ત ચિંતનનો પાઠ કરવાનો હોય એવું કરે પરંતુ અને ભગવાનના ભગત હોય તોય આવું થાય કેટલા બધા ભગવાનના ભક્તો છે મને કે એક સ્વામી આ બંધ જ કરવું છે બંધ જ કરવું છે મેં કીધું કેમ મને કે આની અંદર જાજો તો કચરો જ આવે છે જાજામ જાજો કચરો આવે છે મેં કીધું પણ એ તમે બંધ કરવું બંધ કરવું પણ બંધ થતું નથી ને જોવો તમે મને કેટલાય ભક્તો બે વર્ષથી કે જ બંધ કરવું છે બોલો બે વર્ષથી હજુ બંધ નથી થયું બંધ કરવું છે પણ થાય નહીં કારણ કે રોગ છે એક પ્રકારનો અને જીવને હંમેશને માટે એવું બધું ગમે નહીં તો એટલા સરસ સરસ અમુક વસ્તુ એવી આવતી હોય એ હરિભગત થકી જ મને જ ખબર પડે અને કોઈ વખત સંતોએ મને કીધું હોય કે આ છે એટલી સરસ વાત આવતી હોય કે એક ભાઈએ પોતે રાત્રે બે વાગે કોઈને આવી કોવિડની તકલીફ થઈ હશે રિક્ષા પોતાના હતી રિક્ષા લઈને કેટલાક કિલોમીટર દૂર એ લઈ ગયો છે પેશન્ટને બોલો એમ્બ્યુલન્સ ના આવી તો એ રિક્ષામાં લઈ જાય છે એવા સમાચાર એવા વ્યક્તિની નોંધ કોઈ લેતું નથી એને એટલું મહાન કાર્ય કર્યું એક જણનો જીવ બચાવી લીધો એક સામાન્ય રિક્ષાવાળાએ એની કોઈ નોંધ નહીં લે એનો કોઈ પ્રચાર નહીં કરે એની માટેની કોઈ એની ઉપર મીમાંસા નહીં કરે એની ઉપર કોઈ ચર્ચા નહીં કરે વિચારણા નહીં કરે કાંઈ નહીં આ કર્યું તો હવે રિક્ષાવાળો હતો પણ એને રિક્ષા હોવા છતાં પણ કોઈના જીવન માટે ઉપયોગી થયો કેટલા લોકો એવા હતા જેને પોતાના ઘરની અંદર રાંધી રાંધીને રોટલીઓ શાક ભાત દાળ કે ખીચડી પોતાના ઘરમાં રાંધી અને પોતાની આજુબાજુના એપાર્ટમેન્ટોમાં કેટલાય લોકોને ખવડાવ્યું હોય આવા પણ લોકો હતા કોઈ જગ્યાએની યાદી પડી છે ગોતી નાખો કોઈ છાપામાં એની યાદી હોય કોઈ પણ જગ્યાએ કોઈ ચેનલમાં એની યાદી હોય કોઈ જગ્યાએ ક્યાંય પણ એની યાદી હોય તો જુઓ ક્યાંય એનું નામ નહીં મળે એ ટાઈમે બહાર પડી ગયું પડી ગયું પૂરું થઈ ગયું કશું નહીં મળે માટે ભલે એનું નામ પણ પરમાત્માના ચોપડે તો લખાય ને ભગવાનના હૃદયની અંદર તો લખાય ને એના નામ એટલે અહીં કે છે એક મીઠો ને એક ખારો આપણો ખારાશ આપણી મોટાયા જગતની હોયનું કોઈના ઉપયોગમાં ના આવીએ તો આપણી ખારાશ છે બીજી આપણી મોટાઈ એવી હોય કે જે મોટાઈ બીજાને સુખરૂપ ના થાય આપણેથી નાનો હોય એને સુખરૂપ ના થઈ તો એ મોટાઈ શું કામની ધિક્કાર છે એ મોટાઈને જેમ ચોસઠ પદીની અંદર નિષ્કુળન સ્વામીએ કીધું જેમ પક્ષીમાં ગુવડ મોટો અને સર્પમાં તક્ષક મોટો અને જેમ પશુમાં પાળો મોટો અને વૃક્ષમાં જેમ તાળ મોટો એવી તાળ જેવી મોટાઈઓ તક્ષક જેવી મોટાઈઓ એવી બધી મોટાઈઓને કરવી છે શું એ મોટાઈ ખારાશવાળી છે નરી ખારાશવાળી ઘણાનો રૂઆબ એવો હોય કે મારા ઘરમાં બધા મારાથી ધ્રુજે આવા રૂવાબો જો કે આજ રહ્યા નથી આ યુગમાં આવે તો બે ચેક થઈ ગયા ત્યારથી ચેક ઉપર બેના નામ લખાવાના થયા ત્યારથી આ બધા રૂઆબો ગયા પણ દેશમાં વર્ષો પહેલાં આવા રૂઆબ હતા કે આપણા ઘરમાં તો આપણે બેઠા હોય એટલે કોઈ હું કે ચું ના કરે એ કાંઈ સારી વાત નથી એ સારી વાત નથી એ ખારાસ છે ખારાસ હા કોઈ મર્યાદા બહાર ન જવું જોઈએ કોઈ આપણા પરિવારમાં છે દીકરા દીકરીઓ કઈ પણ છે તો એના કંટ્રોલમાં રહેવા જોઈએ એનું જીવન બગડવું ન જોઈએ એ ચોક્કસ ધ્યાન રાખવાનું છે પણ એવો રૂઆબ એવી ખારાસ કે જેનાથી પરિવાર તંગ રહે એવી ખારાસવાળી મોટાઈ કોઈ કામની નથી જેનાથી પરિવાર હર્યો ભર્યો ને ખુશ રહે પ્રસન્ન રહે કોઈ આપણી મોટાઈને સ્વીકારે તો એના જીવનમાં એને એમ લાગવું જોઈએ કે આ મોટાઈ મેં આમની સ્વીકારી છે તો હું સેફ છું આમના છત્રમાં હું સેફ છું આમના ખોળામાં હું સેફ છું આના આમ આ જો મારી સાથે હશે તો મને ક્યારેય પણ કોઈ પ્રકારનું વિઘ્ન નહીં આવે આવી જેની મોટાઈ હોય એ મોટાઈને કરોડો વંદન છે તળાવ જેવી હોય નદી જેવી હોય નાના ખાબોચિયા જેવી હોય ને તો કોઈને સુખરૂપ થાય અને જે મોટાઈથી કોઈને એમ થાય હારું મરી ગયા મરી ગયા આવી જે મોટાઈઓ છે એ તો બહુ મોટું વિઘ્ન કરવાવાળી છે બહુ મોટું વિઘ્ન કરવાવાળી સદગુરુ મુક્તાનંદ સ્વામી સંતનું મંડળ લઈને જાતા હતા પછી ગામડા ફરીને પાછા આવ્યા ત્યારે મહારાજે સાથે જે બીજા સાધુ હતા એને પૂછ્યું મુક્તાનંદ સ્વામી તો બહુ મોટા સાધુ માં જેવા સાધુ વાત્સલ્યવાળા સાધુ પણ પૂછ્યું બીજા સાધુને મહારાજે કે મુક્તાનંદ સ્વામી તમને કેવા લાગે છે ત્યારે એક હિન્દુસ્તાની સાધુ હતા નાના એ બોલ્યા કે મુક્તાનંદ સ્વામીની એટલે મહારાજે કહ્યું તમને મુક્તાનંદ સ્વામીની બીક કેવી લાગે દરોલા સાધુ કે જેસે વાઘ કી બીક સિંહ કી શેર કી બીક લખતી મુક્તાનંદ સ્વામી એવા લાગે છે કે અને ત્યારે મહારાજે કહ્યું સ્વામી તમે આકરા જણાવ છો કે મુક્તાનંદ સ્વામી કીધું હા સ્વામી તો આકરા હતા જ નહીં બિલકુલ આકરા ન હતા આકરા જણાવ છો મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ હું મારો આવે સ્વભાવ સુધારી દઈશ હું મારો એવો સ્વભાવ સુધારી દઈશ મુક્તાનંદ સ્વામી તો એવા હતા જ નહીં સમજવા વાળાની ભૂલ હોય કારણ કે સ્વામી તો બેય કરતા રસોઈ જમાડતા ને પાછા સંતોનો છે ને દોરો બાંધી રાખે કમરે જોવે કે દોરો ટાઈટ થાય છે તો પછી આવે થોડુંક પાછું કરજો જમાડે ખરા અને કેક થોડુંક પાછું રાખજો આવે ઓછું રાખજો બધું એમ કેય ખરા પણ સ્વામી માટે એવું આવ્યું તોય સ્વામીએ શું કીધું મહારાજ હું એ સ્વભાવને સુધારી દઈશ આપણી મોટાઈ કોઈને પણ સુખરૂપ તમે ઘરની અંદર હો મોટા ગણાતા હો તો આપણી મોટાઈ કોઈને સુખરૂપ થાય કોઈને પોષણ આપવાવાળી થાય કોઈનું પોષણ છીનવી લે કોઈને પોષણ મળતું એ ખલાસ થઈ જાય કોઈને કલ્યાણના માર્ગમાં ચાલવાની શક્તિ ઘટી જાય કોઈ નાસીપાત થઈ જાય આવી મોટાઈઓથી હંમેશને માટે જેને ભગવાનને રાજી કરવા છે દૂર રહે આપણા જીવનની ખારાશને ગોતી આપણે કઈ કઈ જગ્યાએ ખારો છું આંખમાં ખારો છું કાનમાં ખારો છું જીભમાં ખારો છું વર્તનમાં પ્રથમના એકાવનમાં પ્રમાણે મહારાજ કે પુરુષોત્તમ રૂપ ઇન્દ્રિયો અંતકરણ થઈ જાય એમ આપણે ઇન્દ્રિયો અંતકરણ આદિક સર્વ અને પુરુષોત્તમ રૂપ કરવા છે ભગવાનમય જ્યારે આપણું જીવન થશે આપણા રૂવાડે રૂવાડે જ્યારે સહજાનંદ સાગર હરૂળશે ત્યારે બધેથી મીઠા સજાવશે મીઠા સજાવશે મીઠા સજાવશે કોઈનું પોષણ કરશે કોઈનો આધાર બનશે કોઈને ચડાવવા માટેની સીડી બનશે પાડવા માટેનો સાપ નહીં બને ગળવા માટેનો સાપ નહીં બને તારવા માટેનું નાવ બનશે વાળો પથ્થરો નહીં બને કોઈના જીવનને તારીએ તારીએ દુબાડીએ નહીં કોઈના જીવનને ઉપસાવીએ ના દઈએ કોઈને કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ આપી શકીએ તો આપીએ પણ કોઈના કલ્યાણનો માર્ગ રૂંધીએ નહીં આ બધું આપણા જીવનમાં આપણે શીખવાનું છે બહુ શીખવાનું છે નિરખો ગુણજન દો કો મીઠો ખારો પ્રસિદ્ધ ને ખારો આવી રીતે આપણા જીવનની અંદર મીઠાશ અને ખારાશ ને ગોતીને કાઢવાની છે એક જળ અનુપમ જાનવી અરુ એક સોચી કુંડ વાનહાવત સબને ને હસુ પરસે પંડ એક જળ અનુપમી અરૂ વાત સબ ને હસુ વાહિન પરસે પંડ એક અનુપમ જાનવી જાનવી એટલે ગંગાનો કિનારો હોય અરુ એક અસુચિ કુંડ એક અપવિત્ર કુંડ હોય જેમાં હાડકા પડ્યા હોય માંસ પડ્યું હોય કચરો પડ્યો હોય હોય ગટર છૂટેલી એવો એક કુંડ છે અને એક જાનવીનું જળ છે કિનારો છે જાનવીનો વ્યક્તિ ક્યાં નાવાનું પસંદ કરશે જાનવીના કિનારે અસુચી કુંડમાં કોઈ નાવાનું પસંદ નહીં કરે એમાં આપણું જીવન પણ જાનવીના તીર જેવું જોઈએ જાનવીના નીર જેવું જોઈએ ગંગા જેવું પવિત્ર જોઈએ આપણા જીવનને અસુચિત કુંડ ન બનાવીએ ઇન્દ્રિયો અંતઃકરણના અયોગ્ય ખોરાકો વિષયો ગમે તે વિષય ભગવાનની આજ્ઞા બારનો વિષય ભોગવીને આ જીવનને અસુચી કુંડ બનાવીશું તો આ જીવન ગંધાઈ જશે ડોળાઈ જશે કોવાઈ જશે આપણા જીવન આપણા જીવનથી હરેક દૂર જતા રહેશે કારણ કે અસુચિ કુંડ જેવું જીવન કોને સુખરૂપ થાય જાણવીનો કિનારો બનીએ જીવનને જાણવીનો કિનારો બનાવો કે અસુચિત કુંડ બનાવો એ આપણા હાથની વાત છે આપણા હાથની વાત છે આપણા વિચારો જો શ્રેષ્ઠ હશે આપણું લક્ષ જો શુદ્ધ હશે આપણો સંઘ જો સારો અને શ્રેષ્ઠ હશે ઉત્તમ સંઘ હશે આપણને ભગવાનને પામવાની જો ઈચ્છા હશે આપણને આપણું જીવન સુઘડ કરવાની તમન્ના હશે તો ચોક્કસ આપણું જીવન જાનવીના નીર જેવું થઈ જશે આજે ભલે કદાચ થોડું ડોડાયેલું હોય પણ આપણું લક્ષ જો ચોખ્ખું હશે તો એક દિવસ જાનવીનું નીર થશે જાનવીના તીર જેવું આપણું જીવન થશે કોઈ એ કિનારા ઉપર સ્નાન કરી શકશે જેમ કોઈ પાપ કરેલા હોય એ પાપ જાનવીમાં સ્નાન કરવાથી બળી જાય છે એમ એક દિવસ એટલી ઉત્તમ ભૂમિકાનું આપણું જીવન બનશે કોઈ પોતાના દોષ આપણા જીવનરૂપી જાહ્નવીમાં ઠાલવશે તેના દોષ જાશે અને એ પણ કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ ધરાવી દેશે પણ આપણું જીવન જો અશુચિ કુંડ જેવું હશે આપણા જીવનની અંદર ઇન્દ્રિયોના ખોરાક ચોખ્ખા નહીં હોય આંખથી શું જોવું કાનથી શું સાંભળવું જીપથી શું ગ્રહણ કરવું જીપથી કેવું બોલવું ત્વચાથી કેવો સ્પર્શ કરવો ગંધ કેવો લેવો હાથ અને પગ આદિ કર્મ ઇન્દ્રિયોથી કેવા કર્મ કરવા કેવા ન કરવા આ વિશેનો જે વિવેક શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રી આદિ ગ્રંથોમાં કીધો છે એ પ્રમાણે જો ઇન્દ્રિયોને ભગવાનની આજ્ઞામાં વર્તાવવામાં ન આવે તો અંતઃકરણ રૂપી કુંડો બધા જ અસુચિ થઈ જશે ગંદા થઈ જશે અને ગંદા અંતઃકરણમાં ક્યારેય ભગવાન પ્રગટતા નથી ગંદા અંતઃકરણથી કોઈનું અંતઃકરણ ક્યારેય ચોખ્ખું થતું નથી ઉપરથી આપણા અસુચિત કુંડની ગંધ કોઈને લાગશે ને તો એનું જીવન એ બેકાર બનશે એનું પાપ આપણને લાગશે આપણા અંદર પડેલા દોષ એ દોષ જો બીજાની અંદર આપણા સંગે કરીને આવી જાય તો એ તમામ દોષ આપણને લાગે છે માટે પોતાના જીવનને જાનવીના તીર જેવું જાનવીના નીર જેવું ગંગાના પાણી જેવું પવિત્ર બનાવવું છે મારે મારું જીવન એમાં કટિબદ્ધ થઈએ ભગવાન ભગવાનના સત્પુરુષો ભગવાનના એવા સંતો ભક્તો જેના જાનવીના નીર જેવા જીવન છે એવાનો સંગ કરીને એવાના ચરિત્રો વાંચીને ભગવાનની ઈચ્છાને ભગવાનની આજ્ઞાને ધ્યાનમાં રાખીને આપણે એવા થાવું છે એમ જો કટિબદ્ધ થશું તો એક દિવસ આપણે જાનવીના નીર કહેતા મુક્ત થઈ જઈશું છતે દેહે મુક્ત દશાને પામી જઈશું ઇન્દ્રિયોને અંતઃકરણમાંથી પુરુષોત્તમ સિવાય બીજો કોઈ વેવ નહીં નીકળે બીજી કોઈ વૃત્તિ નહીં નીકળે જેવી રીતે કાળા ચશ્મા પહેર્યા હોય તો કાળું જ દેખાય પીળા ચશ્મા પહેર્યા હોય તો પીળું જ દેખાય લીલા ચશ્મા પહેર્યા હોય તો લીલું જ દેખાય એમ જેને પુરુષોત્તમના ચશ્મા ઇન્દ્રિયો અંતઃકરણમાં બધે પહેરાઈ જાય ને એને જ્યાં જુએ ત્યાં પુરુષોત્તમ દેખાય એને કહેવાય જાનવીના નીર જેવું આપણું જીવન થયું એને કહેવાય જાનવીના નીર જેવી આપણી વૃત્તિ થઈ કારણ કે ભગવાન શ્રીહરિની મૂર્તિ જેવું પવિત્રમાં પવિત્ર એના જેવું ચોખ્ખામાં ચોખ્ખું કશું જ નથી કશું જ નથી અક્ષર પર્યંત કશું જ નથી ભગવાન જેવું ચોખ્ખું ને પવિત્ર કાંઈ નથી એની અંદર આપણી વૃત્તિ રહેતી થાય આપણા રોમે રોમે ભગવાન રહેતા થાય આપણા ઇન્દ્રિયો અંધકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસેરે આવી આપણી સ્થિતિ થઈ જાય ત્યારે આપણે જાનવીના નીર બન્યા કહેવાય પણ એની શરૂઆત સૌથી પહેલાં આજ્ઞામાં વર્તવાથી થાય છે આજ્ઞામાં વર્તીશું તો ઇન્દ્રિયો અંતકરણ ચોખ્ખા થતા જશે ઇન્દ્રિયોનો ખોરાક જો ચોખ્ખો રાખીશું આજ્ઞા પ્રમાણેનો તો અંતઃકરણ શુદ્ધ થશે અંતકરણ શુદ્ધ થશે તો ભગવાનની સ્મૃતિ રહેશે ભગવાનની સ્મૃતિ રહેશે તો ભગવાનનો નિવાસ થશે અને ભગવાનનો નિવાસ અખંડ થશે તો જ પુરુષોત્તમ રૂપ ઇન્દ્રિયો અંતકરણ થશે માટે કે છે આપણા યોગમાં આવવા પવિત્ર થવો જોઈએ આપણા યોગમાં આવવા ચોખ્ખો થવો જોઈએ આપણા યોગમાં આવવા એને એમ થવું જોઈએ કે આટલી મારામાં ગંદકી હતી હું આ ભક્તના સંગે રહ્યો આ સંતના સંગે રહ્યો તો મારા આટલા વિચારો મારું આટલું જીવન મારું આટલું વર્તન એમાં ફેર થયો એમ જો થાય તો આપણે જાનવીના નીર જેવું આપણું જીવન કરેલું કહેવાય પણ આપણા જીવનના યોગે કરીને કોઈ ચડતો તો એમ કે મને તો હું તો ચડતો તો પણ આનો યોગ થઈ ગયો તો પડ્યો આપણા જીવનના યોગે કરીને આપણા વર્તનના કારણે આપણા સંગે કરીને કોઈના કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ ઘટી જાય કોઈ વ્યસની ના હોય વ્યસન આ વ્યસનીઓ કેવી રીતે થાય છે ઘણા સજ્જન પરિવારના છોકરાઓ હોય એના પરિવારમાં કોઈએ વ્યસન ના કર્યું હોય માતા પિતા પણ ભક્ત હૃદયના હોય માતા પિતાએ પોતાના દીકરાને સંસ્કાર પણ એવા આપ્યા હોય એની પેઢીમાં કોઈ ગાળ પણ ના બોલ્યું હોય અને કોઈ દિવસ એને વ્યસન પણ ના કર્યું હોય કેટલા પરિવારો એવા હશે કે જેના પરિવારમાં કોઈ ગાળ જ નહીં બોલ્યું હોય ક્યારે એની જીભ ઉપર ગાળ નહીં આવી હોય ગાળ શું છે એવા પરિવારોની અંદર સંસ્કારી છોકરાઓ ઉછરેલા હોય ના હોય એવું નહીં જેને ગાળ શું છે ખબર ના હોય ગાળ તો કોઈ બોલ્યા જ ના હોય વ્યસન કોઈ દી એના પરિવારમાં કોઈ કર્યું જ ના હોય પણ એવા છોકરા છોકરીઓ કોલેજમાં જાય સ્કૂલમાં જાય અને ત્યાં આગળ અસૂચિ કુંડ જેવા જેના જીવન હોય એ લોકોનો સંગ થાય ને તો સારા પરિવારના દીકરા દીકરીઓ વ્યસન કરતા થઈ જાય છે આજે તો વિદેશોની અંદર તો દીકરીઓ સિગરેટ પીતી દેખાય લો આજે કેવું થઈ ગયું જે વસ્તુ કોઈ દી જાણી નહોતી આ આવ્યું ક્યાંથી અસુચિત કુંડ ઢગલા બંધ લોકો અસુચિત કુંડ જેવા છે કે જે સારા પરિવારના દીકરા દીકરીઓને પણ એ રસ્તે ચડાવી દે પછી એ દીકરો દીકરી હોય ને એ અડધા ગંદા થયા હોય કે પચાસ ટકા કે પચીસ ટકા ગંદા થયા હોય એ પાછા કોઈક બીજા હારાનો સંગ હોય એને બે ટકા બગાડે એમ કરતાં કરતાં અશુચિ કુંડો તૈયાર થાય પૃથ્વી પર બીજું કાંઈ ના થાય અને મા બા માતા પિતાને દુઃખ થાય કે આપણે કેટલી મહેનત કરી હતી આની પાછળ પણ તમારે અઢાર વીસ વરસ થાય પછી ભગવાન ભરોસે છોડવાનું તમારી મહેનત પૂરી થઈ હવે તો એને પોતાને પોતાનું જીવન વિચારવાનું છે પણ અહીં આગળ જે વાત છે એ પ્રકારથી લેવાની છે કે આપણા જ જીવનનો દોષ આપણે ક્યારેય બીજામાં ન નાખવો ઘણી વખત માતા બહુ સત્સંગી હોય પોતાના દીકરા દીકરીઓને હાચવતા હોય પિતા હોય ને એ પિતા હોય પિતા પિતા હોય સરબત તે પછી પિતા શું કરે કે છોકરાને પોતાની લાઈન પર લઈ જવું હોય ને તો છોકરાને પરાને કે આવે તું મોટો થઈ ગયો ને થોડું થોડું તારે પણ મારી ભેગા પીવું જોઈએ આ સુચિ કુંડ આપણે વ્યસનવાળા હોઈએ પણ કોઈ દિવસ આપણા છોકરા છોકરીઓને વ્યસન ઉપર ન ચડાવજો કે આ કથા સાંભળતો એમાં કંઈ ના હોય પણ આ તો ક્યારેક કોઈક ખોલીને ક્યારેક સાંભળતો હોય ને તો એને ખ્યાલ આવે એટલા માટે કહેવાનું બાકી આ કથા રોજ સાંભળતા હોય એની અંદર તો આ કંઈ હોય જ નહીં પણ કોઈક વખત કોઈથી ભૂલથી કદાચ ખુલી જાય કથા અને એ સાંભળે મેં જોયું એક આપણા પરિવારમાં એક દીકરો છે યુવાન છે આજે એના પિતા નથી પણ એના ફાધર જે દિવસ હતા ને એના ફાધર ઘણું બધું એને વ્યસન પહેલેથી પડી ગયેલું હશે નાનપણમાંથી પણ મેં એનો ગુણ શું જોયો એ વારે વારે જ્યારે મળતા ત્યારે મને એમ કે તમે મારા છોકરાને બહુ સાચવી લીધો હું તો એને કહું જ છું કે તું મારા જેવો થતો નહીં તારા બાપે તો જીવન બરબાદ કર્યું પણ તું ના કરતો હું તો એને કહું જ છું મારા છોકરાને તમે બધાએ બહુ સાચવી લીધો હું બહુ બહુ સારું પીને આવ્યા હોય મારી પાસે આવે આવ્યા હોય મોઢામાં ગંધ હોય એને મોઢામાં ગંધાતું હોય લડથડતા આવ્યા હોય પણ મને એમ કે મારા છોકરાને તમે બહુ સારું કર્યું સંતોએ મારો છોકરો બચી ગયો મારો છોકરો બચી ગયો એની મમ્મી એને બચાવી લીધો એની મમ્મીએ સંસ્કાર આપ્યા સાધુના યોગમાં આવી ગયો છોકરો બચી ગયો છોકરો બચી ગયો આજે એક નિષ્ઠાવાન યુવાન તરીકે કામ કરે છે સત્સંગનું પણ થયું કેમ કારણ કે એના પિતાને એટલું હતું કે ભાઈ મારી અંદર ખોટ આવી ગઈ પણ મારે મારા દીકરામાં આપવી નથી પણ ઘણા ઊંધા હોય પોતામાં હોય ને એ પાછા સંતાનમાં પ્રવર્ત આવે અરે ભાઈ તું મોટો થઈ ગયો હવે થોડું તો લેવું પડે થોડું તો આવું રમવું પડે આવું તો થોડું જવું પડે આવું ફરવા તો જવું પડે આ રીતના માતા પિતા હોય ને એ માતા પિતા નથી એ બાળકોના દુશ્મન છે એ બાળકોના દુશ્મન છે કારણ એ પોતાના બાળકોની જ હત્યા કરી રહ્યા છે પોતાના બાળકોના જીવનની હત્યા કરી રહ્યા છે એનું જીવન ગુલાબ જેવું નહીં એનું જીવન કાંટા વચ્ચે લઈ જવાનો પ્રયત્ન કરે છે અને એનું પાપ બહુ મોટું લાગે કુમળું બાળક છે એ ભગવાને આપ્યું છે એને ભગવાન સુધી પહોંચેનું જીવન સુઘડ બને એવો પ્રયત્ન વડીલોએ માતા પિતાએ કરવો જોઈએ અહીં આગળ કહે છે એક જળ અનુપમ જાનવી આપણું જીવન ગંગાના નીર જેવું થાય આવું સંત સમાગમ કરીને સારા વિચારો કરીને સારા શાસ્ત્રો વાંચીને ગંગા જેવું જીવન કરવું પણ અશુચિ કુંડ જેવું જીવન ના કરવું એવું અહીં સ્વામી આપણને કહે છે બાવીસ કડી પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજ